जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आपणे विज्ञान धोरण 8मो पाठ नंबर 13 नो अभ्यास करी रह्या छीए। ध्वनि, जेमां आपणे आगळना 3 वीडियो जोया। आ चौथा वीडियोमां पेज नंबर 163 थी शरूआत करीए। तमे पोताना कानने लाकड़ी के धातुना कोई लांबा टेबलना छेड़ा पर राखीने तथा पोताना मित्रने बीजा छेड़ा पर धीमेथी घसवानुं कहीने पण ऊपरनी प्रवृत्ति करी शको। आपणे आगळना वीडियोमां जोयुं કે ધાતુના એક સળિયાને કાનના છેડા પર રાખો અને બીજા પર તમારા મિત્રને ટકોરો મારવાનું કહો અથવા ઘસવાનું કહો, તો તમને અવાજ સંભળાય છે કે નહીં? તો આપણે પ્રવૃત્તિમાં જોયું કે હા, અવાજ સંભળાય છે। તેવી જ રીતે એમ કે કોઈ ટેબલ ઉપર તમારો એક છેડા પર કાન રાખો અને બીજા છેડા પર તમારા મિત્રને તેના ઉપર ઘસવાનું અથવા ધીમે રહીને ટકોરા મારવાનું કહો, તો તમને અવાજ સંભળાય છે કે નહીં તે ચેક કરો। તો હા, આપણને અવાજ સંભળાય છે। આપણે જોયું કે ધ્વનિ લાકડામાં કે ધાતુમાં પ્રસરણ પામી શકે છે। વાસ્તવમાં ધ્વનિ કોઈપણ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે। આપણે ધાતુના સળિયાની પ્રવૃત્તિ જોઈ અને લાકડાના ટેબલની પ્રવૃત્તિ જોઈ, એના પર આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ ધાતુના સળિયામાં અને લાકડામાં ધ્વનિ પ્રસરણ પામી શકે છે। તેવી જ રીતે ધ્વનિ કોઈપણ ઘન પદાર્થમાં, એટલે કે દરેક ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે। તમે એક મનોરંજક પ્રવૃત્તિ દ્વારા એ દર્શાવી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે। તમે ક્યારેય રમકડાનો ટેલિફોન બનાવ્યો છે? શું તમે કહી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે? તો હા, ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે। જ્યારે નાના હતા ત્યારે આપણે આઈસ્ક્રીમના કફ એને એક છેડેવો દોરીથી બાંધીને બે કપ એક આપણો મિત્ર બોલતો હતો ને આપણે કાન પર રાખતા તો આપણને તે સંભળાતું। આઈસ્ક્રીમના કપના ટેલિફોન બનાવવાની રમત આપણે રમતા હતા ત્યારે એ દોરીમાં થઈ અને અવાજ પ્રસરણ પામી અને આપણા સુધી પહોંચતો હતો તે આપણે જોયું। એ જ ચિત્ર તમને અહીં આપેલું છે, રમકડાનો ટેલિફોન। અત્યાર સુધી આપણે શીખ્યા કે કંપન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે તથા તે કોઈપણ માધ્યમમાં બધી દિશાઓમાં પ્રસરણ પામી શકે છે। માધ્યમ એ વાયુ, પ્રવાહી કે ઘન હોઈ શકે છે। આ ધ્વનિ આપણે કેવી રીતે સાંભળીએ છીએ? તો આપણે આ મુદ્દા ઉપરથી એમ કહી શકીએ કે કંપન કરતી કોઈપણ વસ્તુમાંથી અવાજ ઉત્પન્ન થાય છે અને આ અવાજ એ પર્યાવરણમાં અથવા તો વાતાવરણમાં ત્રણેય માધ્યમોમાં પ્રસરણ પામી શકે છે। હવા એ વાયુ છે, એટલે વાયુ, ઘન અને પ્રવાહી ત્રણેયમાં એમ કે ધ્વનિ પ્રસરણ પામી શકે છે। ત્યાર પછીનો મુદ્દો છે 13.4, આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ, એટલે કે આપણે મનુષ્યો, તો આપણે શેના દ્વારા આપણે અવાજ સાંભળીએ છીએ? તો આપણા કાન દ્વારા। કાનના બહારના ભાગનો આકાર ગરણી જેવો હોય છે, એટલે એમ કે કાનના બહારનો ભાગનો આકાર કેવો હોય? ગરણી જેવો હોય છે। જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે ત્યારે તે કર્ણનાળ એટલે કે કેનાલ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે। જેવો અવાજ આપણા કાનમાં પ્રવેશે ત્યાંથી તે કર્ણનાળ દ્વારા કર્ણપટલ સુધી પહોંચે છે। જેની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે તેને કાનનો પડદો કહેવામાં આવે છે। આ કર્ણપટલ ઉપર એક પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય, એક આવરણ હોય છે, એ ખેંચાયેલી સપાટીને કાનનો પડદો કહેવામાં આવે છે। તે એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે। કાનનો પડદો શું કાર્ય કરે છે તે સમજવા માટે ચાલો આપણે પાતળા ધાતુના ડબ્બાના કાનના પડદાનું મોડેલ બનાવીએ, એટલે એમ કે પડદાનું કાર્ય શું છે તે સમજવા માટે એક પ્રવૃત્તિ આપી છે તે જોઈએ। પ્રવૃત્તિ 13.10, એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો, તેના છેડાઓ કાપી નાખો। એક રબરના ફુગ્ગાના ટુકડાને ટીનના એક છેડા પર રબર બેન્ડથી બાંધો। સૂકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલા રબર પર મૂકો। હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફ હુર્રે હુર્રે બોલવાનું કહો। કઠોળના દાણાનું અવલોકન કરો, શા માટે દાણા ઉપર નીચે કૂદે છે? દાણા કૂદે છે કારણ કે રબર બેન્ડ ખેંચાયેલી છે અને આપણે મોઢામાંથી જે અવાજ કરીએ છીએ તે અવાજના તરંગો એ રબર સુધી ખેંચાયેલી સપાટી સુધી પહોંચતા એની ઉપર રહેલા કઠોળના દાણા એ ઉછળે છે। કાનનો પડદો એક ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે, એટલે એમ કે આપણા કાનમાં જે પડદો આવેલો છે તે પણ એક આવી રીતે ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે। ધ્વનિના કંપનો કાનના પડદાને કંપિત કરે છે, એટલે એમ કે અવાજના જે કંપનો છે ધ્વનિના
એ કંપનો કાનના પડદાને કંપિત કરે છે, એટલે કે ધ્રુજાવે છે. કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે અને આ કંપનોને કાનનો પડદો આંતરિક એટલે અંદરના કાન સુધી મોકલે છે. ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે અને આંતરિક કર્ણ એ ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડે છે. આ પ્રકારે આપણે ધ્વનિને સાંભળીએ છીએ અને આ જ પ્રકારે સતત આ પ્રવૃત્તિ થતી રહેતી હોવાથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. અહીં જો આપણને આકૃતિ આપી છે માનવ કાનની, કાનનો પડ દ્વારા ખેંચાયેલી સપાટી છે, આ છે કર્ણનાળ. અંદરની જે નળી છે તેને કર્ણનાળ કહેવામાં આવે છે અને અંદરનો અંતઃકર્ણ છે. આપણે આપણા કાનમાં ક્યારે તીક્ષ્ણ અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં, તે કાનના પડદાને નુકસાન કરે, જેનાથી આપણી શ્રવણ શક્તિ એટલે કે સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે છે. તમને બાળકોને અને ઘણા બધા માણસોને કાન ખોતરવાની જે ટેવ પડી હોય છે તેના કારણે ક્યારેક કાનના પડદાને નુકસાન થતાં આપણે સાંભળવામાં તકલીફ અનુભવીએ છીએ. કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. આપણે શીખ્યા કે કોઈપણ પદાર્થની વારંવાર આમ તેમ ગતિ કરવાને પદાર્થનું કંપન કહે છે. આ ગતિને દોલિત ગતિ કહે છે. જેમ કે આપણે કંપન વિશે શીખ્યા કે એક પદાર્થનું આગળ પાછળ જવું અથવા આમ તેમ ગતિ કરવાથી એ પદાર્થમાં જે ધ્રુજારી ઉત્પન્ન થાય છે તે તેનું કંપન છે અને આની ગતિને દોલિત ગતિ કહેવામાં આવે છે. તમે તમારા અગાઉના વર્ગોમાં દોલિત ગતિ અને તેના આવર્તકાળ વિશે શીખી ગયા. એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહેવામાં આવે છે. જેમ કે એક સેકન્ડમાં જેટલા આવવા જવાના જેટલા ચક્કર પૂરા કરે તેને દોલન કહેવાય અને આ દોલન એ એક સેકન્ડ દીઠ કેટલા દોલન થાય છે તે તેની આવૃત્તિ કહેવામાં આવે છે. આવૃત્તિને હર્ટ્સ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે. તેનો સંકેત HZ છે. જેમ કે તેની દોલનની ગતિ તેને આવૃત્તિને હર્ટ્સ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે અને તેને સંકેત અંગ્રેજીમાં HZ છે. જો એક સેકન્ડ દીઠ એક દોલન થાય તો આવૃત્તિ 1 HZ કહેવાય. જો એક પદાર્થ એક સેકન્ડમાં 20 વખત દોલન પૂરા કરે તો તેની આવૃત્તિ શું હશે? તો આપણને ખબર છે કે 20 HZ હશે. તમે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થોને જોયા વગર ઘણા પરિચિત અવાજને ઓળખી શકો છો. આપણે ઘણીવાર કોઈપણ વ્યક્તિને ફોન ઉપર વાત કરતા હોય તો એને જોતા નથી, છતાં એના અવાજ પરથી એને ઓળખી શકીએ છીએ. તે કેવી રીતે શક્ય બને છે? તે માટે આવશ્યક છે કે ધ્વનિ અલગ અલગ પ્રકારના હોય. તમે ક્યારે વિચાર્યું છે કે કયા પરિબળો તેમને અલગ પાડે છે? જેમ કે એ આપણને ઓળખ, હરેકના અવાજની અલગ ઓળખ હોય છે તે આપણને કેવી રીતે ખબર પડે છે? તો એને અલગ પાડે છે તેનો કંપ વિસ્તાર. કંપ વિસ્તાર અને આવૃત્તિ એ ધ્વનિના અગત્યના ગુણધર્મો છે. શું આપણે ધ્વનિને તેમના કંપ વિસ્તારો અને આવૃત્તિઓને આધારે અલગ કરી શકીએ? જેમ કે કંપ વિસ્તાર અને આવૃત્તિ આ અવાજને અલગ પાડવાના મુખ્ય નિયમો અથવા મુખ્ય ગુણધર્મો છે. એના આધારે આપણે અવાજને અલગ અલગ તારવી શકીએ છીએ. પ્રબળતા અને પીચ એટલે કે તીણાપણું. પ્રવૃત્તિ 13.11. એક ધાતુનો ગ્લાસ અને એક ટેબલસ્પૂન લો. ટેબલસ્પૂન એટલે ચમચી અથવા ચમચો. ચમચાને ધીમેથી ધાતુના ગ્લાસની ધાર પર અથડાવો. એટલે એમ કે તમે એ જે કાચનો ગ્લાસ લીધો છે અથવા ધાતુનો ગ્લાસ લીધો છે તેના પર ચમચાને ધીમેથી અથડાવો. કંપન કરતા ધાતુના ગ્લાસને થર્મોકોલનો બોલ સ્પર્શ કરતા હવે તેમાં ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળો. ત્યારબાદ ચમચા વડે ધાતુના ગ્લાસ પર તીવ્ર પ્રહાર કરો. ધીમેથી એને અથડાવો તો અવાજ કેવો આવે છે તે સાંભળો. ત્યાર પછી જોશથી એમ કે ચમચા વડે ધાતુના ગ્લાસ પર તીવ્ર પ્રહાર કરો એટલે એમ કે જોશથી અથડાવો અને ઉત્પન્ન થતો અવાજ ધ્વનિ ફરીથી સાંભળો. જ્યારે ગ્લાસ પર તીવ્ર પ્રહાર થયો ત્યારે શું ધ્વનિ મોટો સંભળાયો? મોટેથી જ્યારે ચમચો પછાડ્યો એની ઉપર કે પ્રહાર કર્યો તો મોટો અવાજ સંભળાયો. હવે ગ્લાસની ધારને સ્પર્શે તે રીતે એક થર્મોકોલનો નાનો દડો લટકાવો. ગ્લાસ પર પ્રહાર કરીને તેને કંપિત કરો. દડો કેટલો દૂર સ્થાનાંતરિત થાય છે તે જુઓ. ગ્લાસ પર પ્રહાર કરવાથી એમ કે દડો કેટલે દૂર જાય છે તે જુઓ. ગ્લાસ પર પ્રહાર કરીને તેને કંપિત કરો. ફરીથી તેને એમ કે ગ્લાસ પર પ્રહાર કરી અને ગ્લાસને ફરીથી કંપિત કરો. દડો કેટલો સ્થાનાંતરિત થાય છે તે જુઓ. દડાનું સ્થાનાંતર તે ગ્લાસના કંપનના કંપ વિસ્તારનું માપ છે. એટલે કે દડો જેટલો આગળ પાછળ જશે તે તેનું સ્થાનાંતર છે અને એ સ્થાનાંતર એ તેના કંપ વિસ્તારનું માપ કહેવાય છે.
હવે ગ્લાસ પર ધીમેથી પ્રહાર કરો અને પછી થોડા જોરથી પ્રહાર કરો. આ બંને કિસ્સામાં કંપનના કંપ વિસ્તારની સરખામણી કરો. કયા કિસ્સામાં કંપ વિસ્તાર વધારે હોય છે? તો ધીમેથી પ્રહાર કરીએ ત્યારે કંપ વિસ્તાર ઓછો હોય છે અને મોટેથી પ્રહાર કરીએ ત્યારે કંપ વિસ્તાર વધુ હોય છે. આ ચોથા વિડીયોમાં આટલે સુધી. આગળનો અભ્યાસ આપણે આગળના પાંચમા વિડીયોમાં કરીશું. જય સ્વામિનારાયણ.